નમસ્કાર, ન્યૂઝ લાઇવ સાથે હું છું બેનઝીર. સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું ઠંડીના ચમકારાની. સમગ્ર દેશમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે, દેશવાસીઓ ઠૂઠવાઈ રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં પણ હાડથી જવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 7 ડિગ્રી સાથે ભુજ સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. આ સાથે જ રાજકોટમાં લઘુત્તમ 8.7 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો સમગ્ર રાજ્યમાં એક તરફ હાડથી જવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યાં જ ઉત્તર ભારતમાં પણ કડકડતી ઠંડી લોકો અનુભવી રહ્યા છે. અનેક ફ્લાઇટો રદ થઈ છે, ધુમ્મસ વધી ગયું છે. ધુમ્મસને કારણે રોડ પર અકસ્માતોના બનાવો પણ વધ્યા છે. ત્યાં જ સમગ્ર રાજ્યમાં પણ અત્યારે ઠંડીથી લોકો ઠૂઠવાઈ રહ્યા છે. તાપમાનનો પારો ગુજરાતમાં પણ દિવસે ને દિવસે ગગડી રહ્યો છે. તો લોકો ઠૂઠવાઈ રહ્યા છે, નિત નવા નુસ્ખા અપનાવી રહ્યા છે ઠંડીને ભગાવવા માટે. વધુ માહિતી માટે જોડાઈ ચુક્યા છે સુરતથી અમારા સંવાદદાતા વહાબ. જી વહાબ, ઠંડીનો પારો, તાપમાનનો પારો જે છે તે ગગડી રહ્યો છે, લોકો ઠૂઠવાઈ રહ્યા છે, સુરતમાં કેવી સ્થિતિ, કેવું વાતાવરણ અને લોકોનો કેવો મિજાજ? ઉત્તર ભારતમાં હિમવર્ષાદના કારણે ભારે ઠંડીની શક્યતા આગામી અઠવાડિયામાં થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. આપણે હાલ સુરતના ચોક બજાર ખાતે આવેલા ગાંધીબાગ ખાતે ઊભા છે. ત્યાં આજે વહેલી સવારથી લોકો સવારે 5 વાગ્યાથી આ ગાંધીબાગ ખાતે કસરત કરવા માટે આવે છે અને પોતાનું શરીર ગરમ કરવા માટે આવે છે. આપણે કેટલાક લોકો જોડે વાતચીત કરીશું. તેઓ આજે વહેલી સવારથી અહીં આવીને પોતાની તંદુરસ્તી માટે ઊભા છે અને વહેલી સવારથી જ લોકો અલગ અલગ પ્રકારની કસરતો કરી રહ્યા છે. આપણે શહેરના જાણીતા એડવોકેટ રાજેશભાઈ પણ આપણી સાથે છે. રાજેશભાઈ, કેટલી વાગે આવો છો? હું સવારે 6:30. કેટલા વર્ષથી આજ? છેલ્લા 1.5 વર્ષથી. 1.5 વર્ષથી કઈ કઈ કસરત કરો છો? રનિંગ ને વોકિંગ ને યોગા. શું લાગે છે કેટલાક લોકો આ ગાર્ડનમાં આવે છે? આ ગાર્ડનમાં લગભગ 300 થી 450 લોકો આવે છે. તમે જોઈ રહ્યા છો બીજા અન્ય લોકો પણ વહેલી સવારથી અહીં આવીને કસરત કરી રહ્યા છે. શું નામ? મોહમ્મદ ઇકબાલ ગીવ. કેટલા વાગે આવો છો તમે? 7 વાગે આવું છું. કસરત કરે? કઈ કઈ કસરત કરો? બધી કસરત કરું છું. તંદુરસ્તી માટે બહુ સારું છે, એકદમ ફિટનેસ વધારે રહી છે. ઉત્તર ભારતમાં હિમ વરસાદના કારણે ભારે ઠંડીનો સામનો સુરતવાસીઓને એ પણ આગામી અઠવાડિયામાં કરવો પડે તેવી શક્યતાઓ લાગી રહી છે. કારણ કે ઉત્તર ભારતમાં ભારે વરસાદ, હિમ વરસાદના કારણે આગામી અઠવાડિયામાં ભારે ઠંડીનો માહોલ કદાચ સુરતમાં પણ પડે, અઠે ભારે ઠંડી પડી શકે છે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. સુરતનું હાલનું તાપમાન 12 ડિગ્રીથી લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને હાલમાં પણ કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, તેમના જોડે વાતચીત કરીશું. શું નામ તમારું? સલીમભાઈ. સલીમભાઈ, સવારે કેટલા વાગે તમે કસરત કરો? 7:30 વાગે. 7:30 વાગે કેવી કસરત ક્યાં ક્યાં કરો છો અને શું કરો છો? જોગિંગ કરીને પછી અહીંયા કસરત કરવાની સામાચીના ઉપર રોજ ડેલી. તમે જોઈ રહ્યા છો સુરતના લોકો વહેલી સવારથી જ અહીં કસરત કરવા માટે આવે છે અને અલગ અલગ પ્રકારની આ કસરત કરવામાં આવે છે તેથી લોકો આ ગાંધીબાગ ખાતે આવે છે. શું નામ? બાબલુભાઈ સોની. બાબલુભાઈ, કેટલા વાગે આવો છો? આમ 6:30 વાજે આતે, સુબે 6:30 વાજે હર દિન. શું કરો છો? પહેલે તો આપણા રાઉન્ડ આધી ઘંટા જેટલા આમ વોક કરતે, ફિર ઉસકે બાદ એ જોગિંગ પર લાગ જાતે. આગામી અઠવાડિયામાં સુરતમાં ભારે ઠંડીની શક્યતા છે અને આજે પણ વહેલી સવારે તમે જોવા જાઓ તો સુરતમાં 5 વાગે નીકળો તો ધુમ્મસ ભરું વાતાવરણ દેખાય છે. કારણ કે તો પણ ગાર્ડનોમાં અને જીમમાં ભારે ભીડ જોવા મળે છે. જીગ્નેશ જરીવાલા. હું સવારે ડેઈલી 6:30 વાગે આવું છું, 8 વાગ્યા સુધી કસરત કરીએ છીએ, યોગા કરીએ છીએ, મેડિટેશન કરીએ છીએ. મનની શાંતિ માટે, હૃદયની શાંતિ માટે, હેલ્થ માટે જરૂરી છે. કયા કયા પ્રકારની કસરત કરો? હું ડેઈલી 5 કિલોમીટર વોક કરું છું, રનિંગ કરીએ છીએ, કસરત કરીએ છીએ, યોગા કરીએ છીએ. ઠંડી છે એટલે બાકી પહેલાં સ્વિમિંગ પણ ચાલતું હતું, અત્યારે સ્વિમિંગ ઠંડીના લીધે બંધ છે.
હા બેન સુરતના ગાંધીબાગ ખાતે આપણે ઉભા છીએ અને ત્યાં વહેલી સવારથી જ લોકો જીમ માટે આવે છે, પરંતુ હાલમાં તમે જોઈ રહ્યા છો કેટલાક યુવાનો ક્રિકેટ પણ રમી રહ્યા છે. જી જી બિલકુલ, તો લોકો ક્રિકેટ રમીને પણ ઠંડીને દૂર ભગાવવાના પ્રયાસો કરી રહ્યા છે. વાહબ જોડાયેલા રહેજો, ધ્રુવ આપણી સાથે રાજકોટથી જોડાયા છે. ધ્રુવ, આગામી 10 દિવસ હજુ પણ કાતિલ ઠંડી પડશે અને લોકોને ઠંડીમાં ઠૂઠવાવવું પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે, ત્યારે હવે રાજકોટવાસીઓને કેટલી અસર થશે અને અત્યારે રાજકોટમાં કેવું વાતાવરણ? જી ચોક્કસથી, હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી હતી, આજનો દિવસની જો વાત કરીએ તો 8.7 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે, ન્યૂનતમ તાપમાન જે કહી શકાય. સાથે સાથે હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે રાજકોટનું રેસકોર્સનું જે એથ્લેટિક ગ્રાઉન્ડ છે ત્યાં હું પહોંચ્યો છું, જ્યાં જે કહી શકાય કે સંખ્યાબંધ લોકો આવીને ક્યાંક ને ક્યાંક ઠંડી મિટાવવા માટે વોકિંગ છે, જોગિંગ છે, સાથે સાથે જો વાત કરીએ તો પ્રાણાયામ છે, યોગાસન કરતા હોય છે. જે આ ઠંડીનું જે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય પ્રમાણ વધ્યું છે તેને લઈને લોકો અત્યારે હાલાકી સહન કરી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ તો સવારે જે વહેલું ઉઠવાનું છે, જેમનું જોબ અવર્સ મોર્નિંગ શિફ્ટમાં હોય છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી સામનો કરવો પડતો હોય છે કે બાળકો છે તેઓ સ્કૂલમાં જવા માટે તેમને કહી શકાય કે આળસ તેઓ મહેસૂસ કરતા હોય છે. સાથે સાથે ઘણી બધી એવી પણ પલો આવતી હોય છે કે બાળકોને સ્કૂલ જવું ન ગમતું હોય તેમ છતાંય તેમને જવું પડતું હોય છે. તો એક કહી શકાય કે લોકો અત્યારે ઠંડીથી એટલા ત્રાહિમાન થઈ ગયા છે કે આખા દિવસની જો વાત કરીએ તો આખા દિવસમાં પણ ક્યાંક ને ક્યાંક જે સૂર્યપ્રકાશનું જે પ્રમાણ છે તે પણ ક્યાંક ને ક્યાંક ઘટતું રહ્યું છે. રાજકોટ કહી શકાય ગુજરાતનું 4થા નંબરનું શહેર બન્યું છે કે જ્યાં ઠંડી વધુ હોય તે પ્રકાર. આપણી સાથે કેટલાક લોકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? શૈલેષભાઈ પટેલ મારું નામ છે. અમે રેગ્યુલર વોકિંગ ને જોગિંગ કરવા અહીં આવી છીએ દરરોજ સવારે 6 થી 7, અને અહીંનું વાતાવરણ બહુ સારું હોય છે. એક્સરસાઇઝ કરી છીએ, જોગિંગ કરી છીએ, ફ્રી એક્સરસાઇઝ, વોકિંગ બધું કરી છીએ, અને અહીંની અત્યારે 3-4 દિવસ પણ ઠંડી પણ વધુ પડે છે એટલે માણસોનો પ્રવાહ ઓછો છે. સવારે કેટલા વાગે આવો તમે? 6 વાગે સવારે આવી છીએ, 8 વાગ્યા સુધી હોય છીએ અહીં. દરરોજ આપણી સાથે બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે? રિતેશભાઈ પરસાણા. વિતેશભાઈ, શું કહેશો? ક્યાંક ને ક્યાંક ઠંડી વધુ પડી રહી છે, કેવી હાલાકી ભોગવી રહ્યા છો? કારણ કે ઠંડીના હિસાબે કહી શકાય કે આખું જે જનજીવન છે તે અત્યારે ત્રાસ છે. બરાબર છે, પણ અમને તો તકલીફ નથી પડતી કાંઈ. સવારે ડેઈલી આવી છે એટલે કાંઈ તકલીફ નથી લાગતી. કહી શકાય કે લોકો ઠંડીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ આજમાવતા હોય છે, કોઈ જીમ જાય છે તો કોઈ મોર્નિંગ વોક કરે છે તો કોઈ કહી શકાય કે એક્સરસાઇઝ કે યોગા કરે છે. શું નામ છે આપનું? ભાવિકભાઈ વાઘેલા. ભાવિકભાઈ, શું કહેશો? કારણ કે ઠંડી વધુ પડે છે, આગામી 20 દિવસ પણ કહી શકાય હવામાન વિભાગે જાહેરાત કરી છે કે વધુ ઠંડી પડી છે, તમે કેવી રીતના બચો છો ઠંડી બચવા માટે? અત્યારે આમ જોઈએ તો ઠંડીનું પ્રમાણ થોડું વધારે છે. અમે અહીંયા શૈલેષ સાહેબની જેમ રેગ્યુલર અહીંયા વોકિંગ જોગિંગ એક્સરસાઇઝ માટે આવીએ છીએ. રાજકોટની પ્રજાને એક સારો બેનિફિટ છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એક રાજકોટની જનતા માટે સારું એથ્લેટિક ગ્રાઉન્ડ આપ્યું છે, એનો મેક્સિમમ લોકો રાજકોટમાં લાભ લઈ રહ્યા છે અને રેગ્યુલર અમે એક્સરસાઇઝ ને વોકિંગ કરીને અમે ઠંડીથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંક મહાનગરપાલિકાનું કહી શકાય કે આભાર વ્યક્ત કરવામાં આવે છે. શું નામ છે આપનું? પ્રકાશ સંખાવાલા. પ્રકાશભાઈ, કારણ કે વર્ષ બહુ બધું ઠંડી પડી છે, આગામી 20 દિવસમાં પણ વધુ વર્ષ ઠંડી પડી શકવાની શક્યતાઓ છે, તમે કેવી રીતના બચશો? કારણ કે ઠંડીના હિસાબે લોકો અત્યારે તાહિમામ છે. ખરેખર તો હું એટલું કહું છું કે ઠંડી ભલે ગમે એટલી હોય પણ રાતના મિત્રો ઘટાડી અને સવારના મિત્રો વધારે તો ખરેખર ઠંડી નથી લાગતી. અને રાજકોટની એક બહુ સારી દેણ છે, કદાચ ગુજરાતમાં આવો ટ્રેક ક્યાંય હશે નહીં એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર કે આવો ટ્રેક રાજકોટની જનતાને આપ્યો છે અને ખરેખર ઠંડી છે એવું છે જ નહીં. ખાસ કરીને વાત કરીએ તો લોકો ક્યાંક ને ક્યાંક ઠંડીથી ત્રાહિમામ છે જ, પણ સાથે સાથે જો વાત કરીએ તો તેઓ ક્યાંક ને ક્યાંક આ ટ્રેક ઉપર આવીને મોર્નિંગ વોક કરતા હોય છે, યોગા કરતા હોય છે કે પ્રાણાયામ જેવી અભ્યાસ કરતા હોય છે. તો આનાથી કહી શકાય કે પોતાના અંદરની જે ઠંડી છે તેઓ ક્યાંક ને ક્યાંક તેઓ ભગાવી રહ્યા છે. હાલ હવામાન વિભાગની જો જાહેરાત સાંભળવામાં આવે તો હવામાન વિભાગની જે જાહેરાત છે તેને સાંભળીને લોકો અત્યારથી જ ક્યાંક ને ક્યાંક ભયભીત થઈ રહ્યા એવું લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. વહાબ, આપને પૂછવા માંગીશ કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 10 દિવસ કાતિલ ઠંડીની, ત્યારે સુરતીવાસીઓને કેટલી તકલીફ પડશે, કેટલી ઠંડી પડશે અને આ જ ઠંડીથી બચવા માટેનો ઉપાય શોધી કાઢશે?
સુરતમાં ભારે ઠંડીની આગામી અઠવાડિયામાં આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ પણ 12 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતા લાગી રહી છે. કારણ કે હમણાં પણ જો 14 ડિગ્રીની સવારે શક્યતા છે, તો હવે આગામી અઠવાડિયામાં 12 ડિગ્રી અને 10 ડિગ્રીની નીચે પણ જવાની શક્યતા છે. હાલ આપણે ગાંધીબાગ ખાતે ઊભા છીએ, ત્યાં લોકો સવારે જીમ ખાતે આવ્યા છે, તેમના જોડે વાતચીત કરીશું. શું લાગી રહ્યું છે, ઠંડી કેટલી છે, અને સવારે તમે નીકળો છો જોગિંગ માટે ત્યારે શું લાગે? ઠંડી તો ખાસી છે, અને જોગિંગમાં નીકળીએ એટલે મજા આવે, ફાઇન લાગે છે. તબિયત પણ એમ, સ્વાસ્થ્ય માટે પણ વહેલાં નીકળવું હોય તો, અને એક્સરસાઇઝ વોકિંગ માટે અમે ગાંધીબાગ આવીએ છીએ અહીંયા, અને એનો લાભ લઈએ છીએ. બેન, આગામી અઠવાડિયામાં ભારે ઠંડી પડશે, અને સુરતીવાસીઓ જો સવારે 5 વાગે નીકળશે તો ધુમ્મસનું વાતાવરણ શહેરભરમાં દેખાશે તેવું લાગી રહ્યું છે. જી, બિલકુલ બિલકુલ બિલકુલ. ધ્રુવ, આપને પૂછવા માંગીશ કે રાજકોટમાં લોકો અત્યારે એથ્લેટિક ગ્રાઉન્ડ પર છે, અલગ અલગ દ્રશ્યો રોજ આપણે બતાવતા હોઈએ છીએ લોકોને, ક્યાંક જીમના દ્રશ્યો તો ક્યારેક ગાર્ડનના દ્રશ્યો, અત્યારે આપ એથ્લેટિક ગ્રાઉન્ડમાં છો, લોકોનો દસારો કેટલો છે? કારણ કે રોજ આ ગ્રાઉન્ડમાં એટલી પબ્લિક તો નહીં જોવા મળતી હોય, પરંતુ ઠંડીના કારણે લોકોમાં અહીં આવવાનો દસારો અને ક્રેઝ વધુ થઈ ગયો હશે. જી ચોક્કસથી, જેનું મનોબલ પ્રબળ હોય છે એ ક્યાંક ને ક્યાંક લોકો આવતા હોય છે, કારણ કે ઠંડીના હિસાબે ઘણા ખરા એવા લોકો હોય છે કે જે આળસ તેમને લાગતી હોય છે. સાથે સાથે જો વાત કરીએ તો અત્યારની જે પરિસ્થિતિ હું રાજકોટની આપને જણાવવા માંગીશ કે જે વિઝિબિલિટી છે તે ક્યાંક ને ક્યાંક તે ઓછી છે, કારણ કે 6 કિલોમીટરની વિઝિબિલિટી રહેવી જોઈએ. ત્યારે આ રાજકોટની જો વાત કરીએ તો અત્યારે 2 કિલોમીટરની વિઝિબિલિટી દેખાવામાં આવે છે. જો એક કહી શકાય કે અત્યારે રાજકોટની તાસીર એવી છે કે અમુક લોકોને મોર્નિંગ વોક છે, યોગા છે, પ્રાણાયામ છે, એ વસ્તુ ગમતી હોય છે, પણ ઘણા ખરા એવા લોકો છે કે જે માત્ર ને માત્ર કહી શકાય કે આળસના લીધે તેઓ બહાર ન નીકળતા હોય છે, અને તે બહાર નીકળવાનું ટાળતા હોય છે, કારણ કે ઠંડીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે જે રાજકોટના જે લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક એટલી વધુ ઠંડી અનુભવતા હોય છે, અને તેને લઈને તેઓ બહાર નથી નીકળતા. ક્યાંક ને ક્યાંક બાળકો આ ઠંડીનો શિકાર બની રહ્યા છે તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે બાળકોને વહેલી સવારનો સ્કૂલ હોય, એ સ્કૂલ તેઓ મિસ નથી કરવા માંગતા, અને ક્યાંક એવું પણ બને છે કે માતા પિતાઓ બાળકોને પ્રેશરાઇઝ કરે છે અને સ્કૂલ જવા માટે, અને તેઓ સ્કૂલ જવા માટે રેડી થાય છે. જી, બિલકુલ. ધ્રુવ, આપ બંને અમારી સાથે જોડાયા, માહિતી આપી, વાતચીત કરી લોકો સાથે, એ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે સંવાદદાતા ધ્રુવ અને વહાબ રાજકોટ અને સુરતની સ્થિતિ આપણે સમક્ષ લાવ્યા, ખાસ કરીને લોકો એક જ વાત કહી રહ્યા છે કે આ ઠંડી છે, ભલે ઠંડી પડતી હોય પરંતુ એક્સરસાઇઝ કરો, જોગિંગ કરો, વોકિંગ કરો, રનિંગ કરો, અને આ જ તમામ એક્સરસાઇઝ અને કસરતના સહારે તમે ઠંડીથી બચી શકશો. એટલે કે વહેલામાં વહેલી સવારે ઉઠીને ગાર્ડન તરફ જાઓ, કસરત કરો, ચાલો, દોડો, અને જે ગરમા ગરમ પીણા છે તેનું સેવન કરો. આ તમામ વસ્તુથી ઠંડીથી ચોક્કસ બચી શકાય.